વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે પ્રકરણ શરૂઆત કરીએ છીએ, પ્રકરણ નંબર 11 જેનું નામ છે ભૂમિ સ્વરૂપો. તો આ પ્રકરણ 11 ભૂમિ સ્વરૂપોના ભાગ પહેલાની અંદર શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ એમના વિશે આપણે પ્રસ્તાવના એટલે કે શરૂઆતની માહિતી મેળવીએ. તો શરૂઆતની માહિતી કે ભાઈ ભૂમિ સ્વરૂપો જે છે એમને કેવી રીતે આપણે એમના ઉદાહરણો જોઈએ અને એની પછી વ્યાખ્યા જોઈએ. તો શરૂઆત કરીએ તો કે પૃથ્વીના પોપડાની અંદર એટલે કે જે આપણને આ જમીનનું પડ દેખાઈ રહ્યું છે, પડ એટલે પોપડો, એને સ્તર પણ કહી શકાય, અંગ્રેજીમાં એને લેયર કહેવામાં આવે છે. તો આવા પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે એટલે કે અમુક વર્ષો પસાર થાય તો એ અમુક વર્ષો પસાર થયા બાદ એમનું હલનચલન થાય છે, એટલે કે જે પ્લેટ રહેલી હોય છે, તો પૃથ્વીની ભૂગર્ભમાં રહેલી પ્લેટ જે છે તો એ પ્લેટ હલનચલન કરે છે અને એ હલનચલન કરવાને કારણે પૃથ્વીની અંદર બદલાવ આવતો હોય છે અને એ બદલાવ દ્વારા જમીનના સ્વરૂપોની રચના થાય છે અને એવી જ રીતે રચનાની સાથે સાથે બદલાવ પણ આવે છે. એટલે કે જે જગ્યાએ જળ હોય ત્યાં સ્થળ થઈ જાય અને જે જગ્યાએ સ્થળ હોય ત્યાં જળ પણ થઈ જતું હોય છે. તો આ રીતે બદલાવો આવતા હોય છે અને પ્લેટ પણ અલગ અલગ પ્રકારે નિયમ અનુસાર જ ખસતી હોય કે એકબીજાથી દૂર જાય, એકબીજાથી આગળ પાછળ જાય. તો આ રીતે પ્લેટ ખસતી હોય તો એ પ્લેટ ખસવાને કારણે એને હલનચલન કહેવાય અને આ હલનચલનથી ક્યાંક પર્વતની રચના થાય છે, ઉચ્ચ પ્રદેશની રચના થાય છે, ફાટ ખીણની કે ઊંડી ઊંડી ખીણો ઊંચા ઊંચા પહાડો બની જતા હોય છે અને એની સાથે સાથે કે અમુક જગ્યાએ નદીઓ બની જાય, હિમ નદીઓ પણ બની જાય. કે દાખલા તરીકે આપણે જોઈએ જમ્મુ કાશ્મીરની અંદર બરફ વર્ષા થાય છે, એવી જ રીતે રાજસ્થાન છે, કચ્છ છે, તો ત્યાં રણ પ્રદેશ આવેલો છે, ઊંચું તાપમાન છે અને વા માઇનસમાં તાપમાન વહી જાય છે. તો આના કારણે આવી બધી વાતાવરણીય ફેરફારો પણ થઈ જતા હોય છે. પવન, સમુદ્રના મોજા, તો આ બધી ઘટનાઓ જે છે એ કેવી છે તો કે કુદરતી બળોને લીધે, આ બધી ઘટના કુદરતી બળોને લીધે છે, એ પરિવર્તન પામતી હોય, ફેરફાર થતી હોય અને એમને નિક્ષેપણ કહી શકાય. નિક્ષેપણ એટલે એક પ્રકારે ધોવાણ, ખવાણ. તો એ નિક્ષેપણ થવાને કારણે પણ પૃથ્વીના ભાગોની રચના થતી હોય છે. કે દાખલા તરીકે જે જગ્યાએ છે એ ઉચ્ચ પ્રદેશ હોય તો એ પવનને કારણે, વાવાઝોડાને કારણે ત્યાંની જમીન છે એ જમીનને સમથલ પણ કરી નાખે. એવી જ રીતે સમુદ્ર કિનારાની હોય તો ત્યાં રેતી હોવાથી રણ પ્રદેશ પણ બની જતો હોય છે સમુદ્ર કિનારે. તો આમ આ પ્રકારે જે છે એ આવા નિક્ષેપણને કારણે પણ આવા જમીનના વિવિધ પ્રકારના ભાગોની રચના છે, એ વિવિધ પ્રકારના ભાગોની રચના થતી હોય છે. અને એ ઉદાહરણો આપણી સામે જ છે કે આ બધા પહાડો છે તો એ પહાડો કેવી રીતે બન્યા છે, તો એ આ પૃથ્વીના પ્લેટની હલનચલનને જ કારણે. સાથે સાથે હવે આપણે જોઈએ છીએ સ્પેસિફાઈ વ્યાખ્યા કે ભૂમિ સ્વરૂપ કોને કહેવાય, તો કે પૃથ્વીની સપાટીનો અમુક ભાગ, ખાસ યાદ રાખજો, પૃથ્વીની સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર, ઊંચાઈ, ઢોળાવ અને આકાર, તો આ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે છે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. કે દાખલા તરીકે કોઈ પહાડ હોય તો એ પહાડ પોતાની ઊંચાઈ જે છે એ બનાવી, કે દાખલા તરીકે ઉદાહરણ આપું ગિરનારનો પર્વત, તો ગિરનાર પર્વતે શું કર્યું તો કે પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી. તો એ ઊંચાઈ પ્રાપ્ત કરી એટલે શું થયું તો કે એમનો ચોક્કસ આકાર એમને પ્રાપ્ત કરી લીધો. તો એ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરવાથી જે લાસ્ટની અંદરનું એનું જે ઉદાહરણ તૈયાર થયું તો એને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. એવી જ રીતે હવે કોઈ જગ્યાએ ઊંડી ખીણ બની ગઈ તો જે આવા ઊંડાણવાળા ભાગની રચના થઈ તો એ પણ ભૂમિ સ્વરૂપ જ છે. તો આ રીતે કોઈ પણ સપાટીનો અમુક ભાગ, જો આખી પૃથ્વી પર એ ખરખું નથી થઈ જતું પણ કેવું થાય છે અમુક જ ભાગ, તો અમુક ભાગ આવી રીતે ચોક્કસ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે, કા ચોક્કસ ઢોળાવ પ્રાપ્ત કરી લે છે, કા ચોક્કસ આકાર પ્રાપ્ત કરી લે, તો એને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. એવી જ રીતે મોટા મોટા પથ્થર હોય તો એ પથ્થર એ શું થયું તો કે એને પોતાનો ચોક્કસ આકાર ધારણ કરી લીધો, તો એ પણ એક ભૂમિ સ્વરૂપનો જ ભાગ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ફરી પાછી વ્યાખ્યા બોલું છું, પાકી કરી લેજો અને લખવાની પણ છે. પૃથ્વીની સપાટીનો અમુક ભાગ
ચોક્કસ ઊંચાઈ ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે આપણે પાઠની વિસ્તૃત માહિતી મેળવીએ. સરસ્વતીની આકૃતિ જોવા મળે છે, જે આપણે જોઈએ છે. ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો વિશેની વાત કરીએ છીએ અને એમના આ સ્વરૂપોના ભાગ વિશેની વાત કરીએ છીએ. તો તમને આકૃતિમાં જોઈને પણ અમુક બાબતોની ખ્યાલ આવી જશે. તો કે આપણે હવે એમને સમજાવતા જઈએ અને આ આકૃતિ તમે તમારી ટેક્સ્ટબુકમાં પણ વધુ જોઈ શકો છો. તો કે ભાઈ આ પર્વત છે, આ પર્વતની ઊંચી શિખર કે કોઈ એક પર્વત હોય તો એ પર્વતમાં ઊંચાઈ શિખર હોય. કે દાખલા તરીકે ગિરનારની વાત કરીએ તો ગિરનારની અંદર સૌથી ઊંચું શિખર છે ગુરુ દત્તાત્રેય. તો એ શું થયું? શિખર. પણ એ એક પર્વતનો જ ભાગ છે. આ બધું શું છે? પર્વતનો જ એક ભાગ છે. તો એ સૌથી ઊંચાઈ વાળું હોય તો એ શિખર છે. હવે બે પર્વતો વચ્ચેની જે જગ્યા છે એ શું છે? ખીણ પ્રદેશ. તો આવી ઊંડાઈ વાળો વિસ્તાર જે છે એ ખીણ પ્રદેશ હોય. અમુક ઊંચાઈ ઢોળાવ વાળો જે વિસ્તાર છે એને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. સમુદ્ર કિનારે જે સપાટ વિસ્તાર હોય એ સપાટ વિસ્તાર મેદાન પ્રદેશ કહેવાય છે. ત્યારબાદ જે કઈ પણ આ પાણી છે એટલે કે સમુદ્ર સપાટી, જળ સપાટી કહી શકાય. અને એની સાથે સાથે પાણીની અંદર એટલે કે ચારે બાજુ પાણી આવેલું છે, વચ્ચે પાછો જમીન વિસ્તાર આવેલો છે. તો એવા જમીનના ભાગને કે જેની ચારે બાજુ પાણી આવેલું હોય તો એવો વિસ્તાર ટાપુ તરીકે ઓળખાય છે. તો આપણે આવા જમીનના ભાગો વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. પણ તમે એક વખત આકૃતિને જોઈ અને તેમને અનુભવી શકો છો કે આ વિસ્તાર ક્યાં ક્યાં છે, પછી આપણે એમના વિસ્તૃત સમજૂતી મેળવીએ. જોઈએ તો પર્વત, પર્વતને અંગ્રેજીમાં માઉન્ટેન કહેવામાં આવે છે. તો પૃથ્વીની સપાટીથી, ખાસ યાદ રાખજો, પૃથ્વીમાં સમુદ્રની સપાટીથી 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે. આ પર્વતની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખજો. ફરી પાછું કહી દઉં, સમુદ્રની સપાટીથી 900 મીટર કરતા વધુ ઊંચાઈ હોય, પછી એમાં ઓછા કે તીવ્ર ઢોળાવ હોય અને સાંકડા શિખરો હોય, તો આ બાબતો ધરાવતા વિસ્તારને કે જમીન ભાગને, આવા જમીન ભાગને પર્વત કહેવામાં આવે છે. પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી, જો આ બે ક્રિયા છે. આપણે આગળ વાત કરી હતી કે કુદરતી બળોને કારણે, તો આ કુદરતી બળ છે. તો ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી જે ભૌતિક બળ લાગે છે અને આ ભૌતિક બળને કારણે એમાં ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે અને આ થવાને કારણે પર્વતનું નિર્માણ થાય છે. એટલે આ બાબત યાદ રાખજો, આ રીતે પર્વતનું નિર્માણ થાય છે ભૂકંપ અને જ્વાળામુખીથી. તો આ બંનેને કારણે પર્વતનું નિર્માણ થાય છે. તેમજ પર્વત તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં, કે બધા પર્વતો એક સરખા હોતા નથી, તેના વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે. કે બધા પર્વતો એક સરખા હોતા નથી, અલગ અલગ હોય. કે કોઈ પર્વત ઉપર પથ્થર જ હોય, કોઈ પહાડ ઉપર જે છે વૃક્ષો આવેલા હોય, કોઈ પહાડ જે છે હિમાલય છે તો બરફનો છે, પછી એવી જ રીતે કોઈ પહાડ હોય તો એ પહાડ ઉપર વનસ્પતિ જ હોય. તો આવા પહાડોની અંદર અલગ અલગ પાસાઓને કારણે અલગ અલગ રહેલા હોય છે. એવી જ રીતે ઘણા બધા એવા પણ પહાડો હોય કે કાર્બનથી બનેલા છે, ગ્રેનાઇટના ખડકો આવેલા હોય તો એ પહાડ અલગ હોય. પછી એવી જ રીતે કોઈ જ્વાળામુખી દ્વારા રચાયેલો પર્વત હોય તો એ જ્વાળામુખીથી પર્વત અલગ બનતો હોય છે. આવા વિવિધ પાસાઓના સંદર્ભમાં પહાડો અલગ અલગ રહેલા હોય છે. ત્યારબાદ પૃથ્વીની સપાટી ઉપર, તો કે પૃથ્વીનો જે વિસ્તાર છે તો એ પૃથ્વીના વિસ્તારનો આશરે 26% વિસ્તાર પર્વતોથી આવેલો છે. તો આ બાબત પણ ખાસ યાદ રાખજો કે 26% વિસ્તારમાં પર્વતો આવેલા છે પૃથ્વીના. ત્યારબાદ હવે જોઈએ પર્વતોનું વર્ગીકરણ. તો પર્વતોનું વર્ગીકરણ મુખ્ય 4 પ્રકારે થયું છે. એટલે કે પર્વતોના જે વિવિધ પાસાઓના આધારે ભાગ પડ્યા, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આવા પાસાઓના ભાગમાં ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, તો આવા 4 પ્રકાર પડે છે. ફરી પાછા સાંભળી લેજો, ગેડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત. તો આવા 4 પ્રકારો પર્વતના પડે છે. આ રીતે એમનું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે એમના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો પેલો છે ગેડ પર્વત. ગેડ પર્વતને ફોલ્ડ માઉન્ટેન કહેવામાં આવે છે અંગ્રેજીમાં.
તો કે આવો પર્વત મોટા ભાગે કેવો હોય તો કે સમુદ્રના તળિયે હોય અથવા તો કોઈ પણ જળાશયો હોય પછી એ નદી હોય તો પણ તો એ જળાશયોના તળિયે એકત્ર થયેલા જે કંઈ પણ આપણે કહીને કાંપ છે કે પછી કાદવ કીચડ છે તો એકત્ર થયેલા આવા કાંપ જેમને નિક્ષેપ કહેવામાં આવે છે તો એ નિક્ષેપ બંને બાજુએ શું થાય એમને પ્રેશર આવે દબાણ લાગે અને આ દબાણ લાગવાને કારણે શું થાય છે તો કે વચ્ચેના ભાગમાં હવે છે એ કરચલી પડી જાય છે અથવા તો એમાં ગેડ પડવા માંડે છે તો આ રીતે જેની રચના થાય છે એને ગેડ પર્વત કહેવામાં આવે છે એમના ઉદાહરણો જોઈએ તો કે એશિયાની અંદર હિમાલય છે એ એક ગેડ પર્વતનું ઉદાહરણ છે ત્યારબાદ યુરોપની અંદર આલ્પ્સ ખાસ નામ યાદ રાખજો આલ્પ્સ ઉત્તર અમેરિકામાં રોકીઝ અને દક્ષિણ અમેરિકાની અંદર એન્ડીઝની જે પર્વતમાળાઓ છે તો આ પર્વતમાળાઓ દુનિયાના મુખ્ય ગેડ પર્વત રહેલા છે ગેડ પર્વત જેને બ્લોક માઉન્ટેન કહેવામાં આવે છે આ પર્વત વિશે માહિતી મેળવીએ તો કે ભૂગર્ભ બળને લીધે કે જમીનની અંદર જે બળ લાગે છે તો એ બળને લીધે બે ભૂમિ સ્વરૂપ એટલે કે જે બે પ્લેટ છે એ બે ભૂમિ સ્વરૂપો પર ખેંચાણ લાગવાથી કે એકબીજાની નજીક જશે કે દૂર જશે આવું ખેંચાણ બળ લાગે છે તો એ ખેંચાણ બળ લાગવાને કારણે તેમાં તિરાડ પડે છે કે ફાટ પડે છે જો આ બે વસ્તુ થાય બળને કારણે કા તિરાડ પડે કા ફાટ પડે તો આ બે વસ્તુ થવાને કારણે શું થાય છે તો કે આજુબાજુનો જે ભાગ હોય એ બેસી જાય શું થાય કે આ બે ભાગ હતા એની વચ્ચે બળ લાગ્યું તો એને કારણે આમ થશે તો વચ્ચેનો ભાગ બેસી જશે અથવા દૂર જશે તો પણ વચ્ચેનો ભાગ છે એ બેસી જશે તો એમની અંદર આજુબાજુનો ભાગ છે એ બેસી જાય છે પ્લસ કે વચ્ચેનો ભાગ હોય તો એ વચ્ચેનો ભાગ સ્થિર થઈ જાય છે અને એ વચ્ચેનો ભાગ સ્થિર થવાને કારણે જે પર્વતની રચના થાય છે તો એ પર્વતને ખંડ પર્વત કહે છે અને જે નીચે બેસી ગયો છે જે સ્થિર રહ્યો છે નીચે બેસી ગયેલો જે ભાગ છે તો એમને ફાટ ખીણ કહેવામાં આવે છે અને આ બધા પર્વતોની આકૃતિ તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો તો આવા જે પહાડ છે તો એને ખંડ પર્વત અથવા તો ફાટ ખીણ પણ કહેવામાં આવે છે એટલે કે એક પરિસ્થિતિને કારણે એક પરિસ્થિતિને કારણે બે ભૂમિ સ્વરૂપોની છે એ બે ભૂમિ સ્વરૂપોની રચના થાય છે હવે આપણે ખંડ પર્વતનું ઉદાહરણ જોઈએ તો સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જર્મનીની અંદર હોસ્ટ પર્વત આવેલો છે તો એ હોસ્ટ પર્વત જે છે એ ખંડ પર્વતનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે જ્યારે આપણા ભારત દેશની અંદર વાત કરીએ તો ભારત દેશમાં નીલગિરી સાતપુડા અને વિંધ્યાચલ વગેરે જેવા પર્વતો છે એ પર્વતો ખંડ પર્વતના ઉદાહરણ છે જે ભારતની અંદર પણ જોવા મળે છે એને વેલ્કનો માઉન્ટેન કહેવામાં આવે છે તો જ્વાળામુખી ફાટતા પૃથ્વીના પેટાળની અંદર જે લાવા રહેલો છે તો એ લાવા રસ નરમ ભાગમાંથી બહાર નીકળે છે અને વિસ્ફોટ સાથે ધડાકા સાથે જે છે એ બહાર આવે છે ત્યારે એને જ્વાળામુખી કહેવામાં આવે છે તો જ્વાળામુખી ફાટતા બહાર જેમની અંદરથી પદાર્થો હોય તો એ પદાર્થ રાખ હોય માટી હોય પછી જે કંઈ પણ કણો હોય તો એ કણો બહાર નીકળે છે અને એના આકારે હવે એ વિસ્ફોટ થવાથી એની બાજુમાં શંકુ આકારે જમા થાય છે શંકુ આકાર એટલે કે ત્રિકોણ આકાર તો શંકુ આકારે જમા થતા જે પર્વતની રચના થાય છે તો તેને જ્વાળામુખી પર્વત કહેવામાં આવે છે એમના ઉદાહરણો જોઈએ તો કે ઇટલીનો વિસુવિયસ પર્વત છે એ જ્વાળામુખીનું ઉદાહરણ છે ત્યારબાદ ઇક્વિડોરાનો કોટોકોક્સી જે છે તો એ કોટોકોક્સી છે જાપાનનો ફુજિયામા છે તો જાપાનનો ફુજિયામા પણ જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે ભારત દેશના સંદર્ભમાં વાત કરીએ તો ભારતની અંદર બેરન આ બેરન પહાડ જે છે એ અંદામાન નિકોબાર ટાપુ ઉપર આવેલો છે ત્યારબાદ પાવાગઢ અને ગિરનાર પણ તો ગિરનાર પર્વત પણ જ્વાળામુખી પર્વતના ઉદાહરણો છે કે જ્વાળામુખી ફાટતા આ પર્વતો બનેલા છે તો ચોથો પ્રકાર જોઈએ અવશિષ્ટ પર્વત જેને રેસિડ્યુઅલ માઉન્ટેન કહેવામાં આવે છે તો ઘસારાના કારણે ઘસારો એટલે કુદરતી બળો પવનથી ઘસારો લાગે વરસાદથી ઘસારો લાગે તો આવા કુદરતી ઘસારા બળોને કારણે એની સામે ટકી રહેલા શેષ ભાગમાંથી કે જે મોટો પહાડ હોય અને એ પહાડમાંથી ટકી રહેલો જે શેષ એટલે કે થોડો ભાગ વધે તો આવા પ્રકારે જે પર્વત બનેલો હોય તો એવા પર્વતને અવશિષ્ટ પર્વત કહેવામાં આવે છે અને આવા પર્વત અવશિષ્ટ પર્વતના ઉદાહરણો વિશે વાત કરીએ તો ભારત દેશની અંદર અરવલ્લીની પર્વતમાળા છે ત્યારબાદ પારસનાથ રાજમહેલ
પૂર્વઘાટ વગેરે જેવા ક્ષેત્રોની અંદર આવેલા જે પહાડો છે તો એ પહાડો આવી રીતે પવન વરસાદ જેવા ઘસારાના બળોને કારણે ટકી રહેલા છે અને એ ટકીને જે આ ભાગ બચેલા છે તો એ આજે આવા અવશિષ્ટ પર્વત તરીકે ઓળખાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો કે પર્વતોનું મહત્વ આવા પર્વતોના ભાગ તો રહેલા છે પણ પર્વતોનું મહત્વ શું છે તો કે સૌથી પહેલું મહત્વ છે પર્વત દેશ કે પ્રદેશની કોઈ પણ દેશ હોય ભારત છે કે પછી પ્રદેશ એટલે કે એની અંદર આવેલા રાજ્યો છે તો એ રાજ્યોની સીમા સરહદ કે કુદરતી દિવાલ સમાન રહેલા છે તો આવા પહાડોથી પણ સરહદ નક્કી થાય છે આપણે જોઈએ છે તો ભારત દેશને જે હિમાલયની પર્વતમાળા આવેલી છે તો હિમાલયની પર્વતમાળા ઉત્તર તરફની સરહદ છે તો આ બાબત શું નક્કી થયું તો કે આવા પહાડો સરહદ તરીકે કુદરતની દિવાલ સમાન છે એ રહેલા છે તેમજ આવા ઊંચા પહાડોથી જે છે એ ઠંડા પવનો આવતા હોય તો એ પહાડોને કારણે ઠંડા પવનથી રક્ષણ મળે છે એની સાથે સાથે ભેજવાળા પવનો આવતા હોય તો એ ભેજવાળા પવનોને રોકે છે અને ભેજવાળા પવનોને રોકીને વરસાદ લાવે છે તેમજ આવા પહાડો છે તો એ પહાડો ઉપર નીકળતી નદીઓ દ્વારા છે એ ફળદ્રુપ મેદાનોની રચના થાય છે તેમજ આવા પહાડી વિસ્તારો ઉપર જે છે એ ઘણા બધા જંગલ વિસ્તાર વનસ્પતિઓ આવેલી હોય તેમજ આ પહાડો વિસ્તારમાં નીકળતી નદીઓ છે તો એ નદીઓ જળના ભંડાર છે અને એ પહાડ ઉપરથી ધોધ સ્વરૂપે નદી પડતી હોય તો પહાડ ઉપરથી ધોધ સ્વરૂપે નદી પડે છે તો એમાં નીચે ટર્બાઇન ગોઠવી અને જળ વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે તો આવા ખનિજોના ભંડાર તરીકે આ પહાડો છે એ રહેલા છે સાથે સાથે અમુક પ્રકારે પહાડો ઉપર છે એ ચડાણ કરીને પર્વત જે ક્લાઇમ્બિંગ કરે છે તો પહાડો ઉપર પર્વતારોહક આવો પ્રમાણે કાર્ય કરી શકે છે ત્યાર પછી પર્વતો ઉપર અમુક પ્રકારે પ્રવાસનના સ્થળો છે એ પ્રવાસનના સ્થળો તરીકે પણ વિકસાવવામાં આવેલા છે દાખલા તરીકે આપણે આબુ અંબાજીનું ઉદાહરણ આપીએ તો આવા પ્રવાસન સ્થળો પણ તરીકે અને ધાર્મિક સ્થળો તરીકે આવા પહાડો રહેલા છે અને આ મેદાનોની રચનાને કારણે ફળદ્રુપ મેદાનો દ્વારા છે એ આપણે ખેતરો ખેડી અને એ ખેતરોમાંથી મબલક ઉત્પાદન મેળવી શકાય છે અને સાથે સાથે આ પહાડો અલગ અલગ ભાગોમાંથી આ રીતે નીકળતા હોવાથી કુદરતી સંપત્તિઓ પણ છે એક પ્રકારે કહીને કે એમનું સુંદરતામાં પણ વધારો છે એ વધારો થતો હોય છે સાથે સાથે આવા પહાડોની જે વિશ્વની અંદર આપણે કોઈ એક દેશની વાત નથી કરતા પરંતુ વિશ્વની કુલ વસ્તી છે તો એ કુલ વસ્તીની દસમા ભાગની જે વસ્તી છે તો એ દસમા ભાગની વસ્તી પહાડ ઉપર વસવાટ કરે છે એટલે કે એમનું નિવાસસ્થાન છે એ નિવાસસ્થાન પહાડો રહેલા છે તો આવા પહાડો ઉપર આવા માણસોને વસવાટ મળે છે તેમજ જંગલી પશુ પક્ષીઓ અને પ્રાણીઓ છે ત્યાં વસવાટ કરી અને પોતાનું રહેઠાણ બનાવે છે પોતાના માટેનો જે છે એ ખોરાક મેળવે છે અને આવા પહાડો થકી જ આ બધાને એક પ્રકારે કુદરતી વાતાવરણ છે એ મળી રહે છે તો આ બધા પ્રકારે પહાડોનું મહત્વ રહેલું છે અને આવા ઘણા બધા પહાડોના ઉદાહરણ જોઈએ કે જેમની ઘણી બધી ઊંચાઈઓ રહેલી છે ઊંચાઈ જોઈએ કે જેમની આસપાસ વસેલા શહેર પછી કયા દેશમાં આવેલો છે અને એમની ઊંચાઈ કેટલી છે તો એમના વિશે જોઈએ તો મેક્સિકો શહેર દેશ પણ મેક્સિકો અને એમની અંદર આવેલો પર્વત 2300 મીટર ઊંચાઈ ધરાવે છે ત્યારબાદ ક્વિટો શહેર દેશ ઇક્વિડોર દેશ છે અને ત્યાં આવેલો પર્વત 2386 મીટરની ઊંચાઈ ધરાવે છે ત્યારબાદ બગોટા તો કોલંબિયા દેશની અંદર 2625 મીટરની ઊંચાઈ ધરાવે છે લે ભારત દેશની અંદર આવેલું છે 3500 મીટરની ઊંચાઈ ધરાવે છે અને લહાસા તિબેટ ચીનની અંદર આવેલો આ ભાગ છે 3520 મીટરની ઊંચાઈ ધરાવે છે અને લાપાઝ એ બોલિવિયા દેશની અંદર આવેલો છે 3640 મીટરની ઊંચાઈ ધરાવતા રહેલા છે આ ભાગો તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સેશનને અહીંયા એટલે કે ભાગ પહેલાનો અહીંયા અંત આપીએ છીએ તો આ સેશનના અંતે હોમવર્ક સ્વરૂપે તમને વર્કશીટ આપવામાં આવશે જે વર્કશીટ તમારે તમારી રફ બુકની અંદર લખવાની રહેશે ધન્યવાદ